लाओ रिमोट। सवार सवार में टीवी लेने बैसी गया छो, घर ना काम करवानी खबर नहीं पड़ती। हाँ पण आ तो जया भजन जोती हती। हाँ तो भजन पछी जोई लेवाय, पहला ज्या घर ना काम छे ने एने पूरा कराय। आम जोवो पहला रसोड़ा में एमने वासण पड़ा छे। हाँ तो करू छू, पण मैं तो जयावार भगवान नु नाम लऊ, बीजू शू। पहला घर ना काम कराय, भगवान ना नाम पछी लेवाय। भगवान एम नत कहता पहला मारा नाम लियो एम। सार सारू काम करवा नथी, बस एमने बैठा बैठा रोटला खावा छे। हाँ, शू करे छे? कई नहीं, टीवी जोती थी। शू थयो, क्या गई? डोसी देखाती नहीं? अंदर हूँ करती थी। અત્યાર અત્યાર માં રિમોટ લઈને બેસી ગયા છે, ભજન સાંભળતા હતા। એટલે ઘરમાં કામ પડ્યા છે એ કોણ કરશે? અત્યારમાં ભજન લઈને બેસી ગયા એટલે તે સવાર સવારમાં મસ્ત ડોઝ આપી દીધો એમ ને? એકદમ ગયા અત્યારે ઘરના બધા કામ કરવા, એને ખબર પડે ને આપણે કઈ નવરા થોડા છીએ। હા તો આ લોકોને તો છે ને એટલા હેરાન કરીશું, એટલા હેરાન કરીશું ને કે એ લોકો છે ને આ ઘર છોડીને જતા રહે, એટલે આપણને શાંતિ થાય, બીજું તો કઈ નહીં। એ તો આપણે કરવાનું જ છે ને। અને તે તારું કર્યું આજનું? ના, એ ડોસાને શાક લેવા મોકલવાનો છે, પણ ખબર નહીં ક્યાં ગુડાણો છે, હું ક્યારની એને હોધું છું। એ ક્યાં હશે તને ખબર છે? અંદર રૂમમાં બેઠા હશે આરામથી। રૂમમાં તો હું જોઈ ના આવી, કઈ બહાર ઈચકે તો નહીં બેઠા? ઈચકે હું નહીં ગઈ જોવા। હા તો એ ત્યાં હશે કે એક અહીંયા ભજન સાંભળતા હતા ને એક ત્યાં ઠંડો પવન ખાતા હશે। અચ્છા, એવી વાત છે? જો હવે કેવો ઈચકેથી પાડું છું ડોહાને હું। શું અહીંયા બેઠા છો, ઈચકા પર ઝૂલા ઝૂલો છો તમે? આ મેં તમને કીધું તું, એ કામ કર્યું કે નહીં? આ ઉપરનો ટાંકો ભરવાનો કીધો તો ભર્યો કે નહીં તમે? પણ ટાંકો ભરવા જતો હતો, ગોઠણ દુખતો હતો ને એટલે ઘડી પર ઈચકે બેહી ગયો। આ હા 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 હા, ઘોટણ દુખતા હતા, વાહ લો। અહીંયા કંઈ વધારાનું કામ કરવાનું નહીં, હું કોઈ વધારાનું કામ કહેતી નથી, અને તમારા ઘૂંટણ દુખે છે, સરસ સરસ। તમે છે ને ડ્રામા તો છે ને બાપુજી, એક નંબરનો ડ્રામા કરો છો। તમારે છે ને હોસ્પિટલમાં જવાની જરૂર છે, અને એ સાંભળી લો, આ ચૂપચાપ બેસી રહ્યા કરતાં ઝટ ઊભા થાવ, ઉપર પાણી ભરો અને શાક લાવવાનું છે, હું કહું ને એ બધું શાક લેતા આવજો, અને ફટાફટ જાઓ। પછી એમ ના કહેતા રસ્તામાં આ મળી ગયો તો ને પેલો મળી ગયો તો, ચૂપચાપ સીધા જાઓ ને સીધા ઘરે પાછા આવો। હમણાં જાઉં છું બેટા, પેલું બામની શીશી તો ના પણ જરાક લગાડી દઉં તો મને કંઈક રાહત થાય। લો ટાંકો ભરી આવું, બોલો। હજુ તો હું કહું છું ને, હજુ બામ લગાવવા છે, પહેલા બધું કામ પતાવી ના આવો પછી બામ લગાવજો, બરાબર? જા ઊભા થાઓ, ઉપર ટાંકો ભરતા આવો। મફતના રોટલા તોડવા છે, ખબર નહીં આ બે જણા જોડેથી ક્યારે છુટકારો મળશે, અને અમને આમ હા શાંતિ થશે એવા લમણે લખાયા છે ને, વહેલા તકે જતા રહે ને તો સારું છે। રાજને તો કંઈ કહી નથી શકતી, કંઈ નહીં, વહેલા કે મોડા જવું તો પડશે જ। શું કરો છો? લોટ બાંધું ને ભાખરી કરવાની તો। અચ્છા, એટલે હજુ લોટ નથી બંધાયો, ક્યારે લોટ બાંધશો, ક્યારે ભાખરી બનાવશો, અને ક્યારે અમે જમીશું? હવે દાળ ભાત શાક બધું તો બની ગયું, હવે ભાખરી કરવાની, મારે ઉંમર હિસાબે મારાથી ધીરે ધીરે જ કામ થાય ને। સરસ, ઉંમર હિસાબે ધીરે ધીરે કામ થાય એમ? આમ હમણાં કોઈ પેલી ત્રણ ચાર બૈરાઓ આવશે ને કે ચલો સત્સંગ છે, ત્યાં તો ઉછળી ઉછળીને ભજનો કરશે, ત્યારે તમારી ઉંમર નથી દેખાતી, અને આ લોટ બાંધીને ભાખરી કરવામાં તમારી ઉંમર દેખાય છે, વાહ ભાઈ વાહ। એ ભક્તિ ભાવ છે, એ ભગવાન જ તાકાત આપે। સરસ, ભગવાન જ તાકાત આપે, તો તમારા ભગવાનને છે ને એમ કહો કે તમને આ લોટ બાંધવાની તાકાત આપે। તો આ બાંધી તો રહેલી છું। અરે મારી સામે છે ને બહુ બોલવાનું નહીં, એટલું યાદ રાખજો, નહીં તો છે ને આ હાથ ઝાલીને છે ને ઘરની બહાર મૂકી આવીશું, આ રેવા દઉં છું ને એટલો ઉપકાર માનો, અને ફટાફટ મને છે ને જમવાનું તૈયાર જોઈએ, 5 મિનિટમાં મારે બહાર જવાનું છે, મારે મોડું થાય છે, જો નહીં બન્યું ને તો પછી વાત છે, હું 5 મિનિટમાં પાછી આવું છું। ઉંમર હિસાબે થાય પરમાત્મા બે
મેં કયા પાપ કર્યા, આટલું કામ કરતા પણ મને જશ નથી. હવે ચાવી લઈને લોક મારી દો, પછી ખબર એની. અરે સુષ્મા, ચાવી ક્યાં મૂકી? ચાવી નથી મળતી. અરે ત્યાં જશે, જુઓ ને ક્યાં. અરે મેં બધે જોયું પણ ક્યાંય નથી. અરે શાંતિ રાખ, હું કઈક ટ્રાય કરું છું. અરે બાજુનો રૂમ નું ડ્રોવર છે ને, એમાં મેં ચાવી મૂકી દી, જુઓ. અરે મેં જોયું પણ નથી. શું થયું રાજ? અરે ભાઈ ચાવી આમાં કઈક લોક લાગી ગયો છે. ચાવી કે મત, તું એક કામ કર ને, તું જા ચાવી વાળાને બોલાય જા. પણ તે ચાવી ક્યાં ગોતી? અરે બધે મેં જોયું ભાઈ, ક્યાંય નથી. અરે બાજુના રૂમ માં છે, હું એ નાખી દી ચાવી વાળાને લઈ આવ. જા જલ્દી જા, શાંતિ રાખ, ઘડીક આવે છે ચાવી વાળો. અરે પણ અંદર ની મેઇન સ્વિચ તો ચાલુ કરો, ગરમી લાગે છે મને અંદર. અરે પણ હા કરું, શાંતિ રાખ. એક તો આ ચાવી કોણે લોક માર્યું હશે, કઈ ખબર નહીં પડતી. રાજ, રાજ. અરે શાંતિ રાખ, શાંતિ રાખ, ચાવી વાળા આવી ગયા છે ભાઈ, શાંતિ રાખ. હા ખોલે છે, ખોલે છે. ભૈયા કિતના લોગે? 300 રૂપે ખર્ચા આયેગા. અરે ભાઈ ઇતના તો ઉસકા ભી રેટ નહીં હૈ, થોડા કમ બતાઓ ના. ઉસકા હોતા હી હૈ ભાઈ, ઇસકે લિયે તો બોલ રહે હૈ. અરે મેરી બાત સુનો, મેં આપકો 150 રૂપિયા દે દુંગા, ખોલ દો. 200 રૂપિયા દે દેના, ખોલ દેતા. અરે મેરે ભાઈ, ઇસકા તો મેરી બીબી કા ઇતના રેટ નહીં હૈ, તુમ ક્યા સમજ રહે હો? ઉસકો વો મુફત મેં બેચ દુંગા મેં. અરે ખોલો ને જલ્દી, સુ. અરે તું શાંતિ રાખ ને, વાત કરું છું ની સાથે, 2 મિનિટ રૂકી જા. ખોલો ખોલો ભાઈ, ચાલો 200 રૂપિયા આપી દે, ચાલો. ખબર નહીં પડતી હું ક્યારની અંદર હતી, બૂમો પાડું છું. અરે પણ બાએ લોક ભૂલથી મારી દીધો તો મને શું છે? જો તો ખરી કોઈ ઉભો હોય એની સામે બોલવા મળે જેમ. ભૈયા પૈસા દે રહો, 2 મિનિટ બેસા, ઇસકો સમજા કે આતા. એક તો આ પહેલા તો આ લોક બદલાવ તમે. આ તો ઠીક છે કે ઘરમાં હતા, કોઈ ઘરમાં ના હોત તો હું તો ઘૂંટાઈ મરી જાત. અરે શાંતિ રાખ ને, પણ લોક નવો જ છે, બાએ ભૂલથી મારી દીધો, એને નથી ખબર. અને ચાવી ક્યાં મૂકી બાએ લોક મારીને? મને શું ખબર, તો હું ખોલી ના નાખું. ચાવી વાળા શા માટે બોલાવું? તારે ધ્યાન રખાય ને. બધું ધ્યાન મારે જ રાખવાનું, આખા ઘરનું. તમારું ધ્યાન રાખો, બાનું ધ્યાન રાખો, બાપુજીનું ધ્યાન રાખો, આખા ઘરનું ધ્યાન રાખો. આખો ટોપલો મેં માથે નથી લીધો. શાંતિથી વાત કરને, શાંતિથી વાત કરને. એટલે રાડો પોતે પુરાયો હતો તો ખબર પડત. એક કામ કર, મને અંદર પૂરી દે, તું લોક મારી દે. પૂરી જ દઈશ, એક દિવસ તો તમને બધાને પૂરી દઈશું, એટલે ખબર પડશે. શું શું કહેતા હતા બોલો? કઈ નહીં. હા આવો, તમારી જ કમી હતી, તમને તો એમ જ હશે કે હું આને પૂરી દઉં, ભલે ને અંદર મરી જતી, મને શાંતિ થાય. અરે પણ કેવું બોલે છે તું, મમ્મી થોડી એવું કરે, તને જાણી જો થોડી પૂરી દીધી, એનાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, તો ચાવી તો હોય ને, ચાવી ક્યાં જતી રે? મમ્મી ચાવી તમે ક્યાં મૂકી હતી? મને નહી ખબર, મેં ખાલી દરવાજો બંધ કર્યો ને બંધ થઈ ગયો. સરસ, મેં ચાવી લોક નથી લગાવ્યું બેટા. તમારા મમ્મી પપ્પાને તો છે ને પેલું ડ્રામામાં હોવું જોઈતું હતું. પેલું શું કહેવાય, પેલા બધા રાજકોટને સાહેબ બધા ડ્રામા થાય ને, પેલું ડ્રામા મંડળ, એમાં હોવું જોઈતું હતું. એવા એવા એક તું એક ડ્રામા કરે ને એટલે ખબર જ પડી જાય. બસ બસ, હવે બહુ થઈ ગયું, થઈ ગઈ ભૂલ, તું ખુલી ગઈ, બહાર આવી ગઈ, બધું થઈ ગયું. ઓલાને પૈસા દેવાના, જવું હવે? હા જાઓ. ચાલો મમ્મી તમે પણ ચાલો, પણ શું ભૂલ થઈ જાય તો ઘર માથે લઈ લે, ઘર માથે લઈ લે. એક દિવસ તો જો ને ના પૂરી દઉં ને તો મારું નામ સુષ્મા નહીં. સુષ્મા, અરે શું થયું, કેમ આટલી બધી ખુશ થાય છે તું? તને ખબર છે આજે મેં શું કર્યું છે? ના તો. તું સાંભળીશ ને તો તું ખુશ થઈ જાય. હે, મેં છે ને આજે ઓલી ડોસીને રૂમમાં પૂરી દીધી. એ જેવી હું છે ને રાહ જોઈને જ બેઠી હતી, દરવાજો ખોલીને જેવી ડોસી રસોડામાંથી રૂમમાં આવી, ફટાફટ મેં લોક કરી દીધો અને પછી હું વહી ગઈ બાજુવાળાને ત્યાં. એ ડોસી ભલે ને ગુંગળાઈને ભરી જતી, મારે શું. અરે એ ડોસી નહીં, એ હું હતી. તું
હતી. હવે જા જા. મેં મારી સગી આંખે જોયું, એ ડોસી જેવી રૂમમાં આવીને પછી જ મેં લોક માર્યો છે. હું કાંઈ એમને જોયા જાણ્યા વગરનું નહીં કરતી કાંઈ. એ ડોસી રૂમમાં આવી પણ રૂમમાંથી ડોસી બહાર નીકળી પછી હું રૂમમાં આવી ત્યારે તે લોક કર્યું. હું મારું પર્સ ભૂલી ગઈ હતી એ પર્સ લેવા આવી હું. આ ડોસીને મેં જોઈ એ આમ ગઈ ને હું આમ આવી. અરે રે, મને એમ થયું કે તું માર્કેટમાં જવાની છો એટલા માટે, એટલે હું લોક મારીને વેગી બાજુવાળાને ત્યાં. હું પર્સ ભૂલી ગઈ હતી મારું એટલે હું અડધેથી પાછી આવી. સોરી ભાભી, સોરી, આઈ એમ સોરી, ભૂલથી લોક લાગી ગયો. મારો એવો ઈરાદો નહોતો કે હું તમને અંદર પૂરું. તમને ખબર છે ને મને તકલીફ ઓલી ડોસીથી છે, મેં એને પૂરવા માટે બધું કર્યું હતું. હા મને ખબર છે, પણ આ તો સારું થયું કે મેં બૂમા બૂમ કરી અને રાજ આવી ગયા. અને પછી ફટાફટ પહેલાં ચાવીવાળાને બોલાયો અને ચાવીવાળાએ ને બે જ સેકન્ડમાં આમ લોક ખોલી નાખ્યું. એને 5 મિનિટ પણ નથી થઈ બોલ લોક ખોલતા. નહીં તો આ પંખો બંખો આ પણ તું બંધ કરીને ગઈ હતી સ્વિચ બહારથી. સ્વિચ બંધ કરીને ગઈ હતી. એટલી બફાઈ ગઈ હતી. સોરી સોરી ભાભી. સારું હવે ચાલ, તું છે એટલે મેં તને માફ કરી દીધી. મેં તો આ ડોસીને તો ભણાવી છે ને, કોઈને કહીશ નહીં. નહીં 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 છે ને, એ ડોસીને પૂરવાના ચક્કરમાં જે તમે હેરાન થયા છો ને અંદર રહીને, બરાબર છે, આનો બદલો તો હું લઈ શકું. તમે જોજો, કંઈ વાંધો નહીં. મારો આ પ્લાન ફેલ ગયો તો શું થયું, હું આનાથી મોટો પ્લાન કરીશ અને આનાથી વધારે હેરાન કરીશ. હા પણ સાંભળ, હવે કોઈ પ્લાન કરે ને એટલે પહેલાં મને કહેજે, કાં તો આજુબાજુ જોઈ લેજે કે હું છું કે નહીં આ તારા મોટા પ્લાનના ચક્કરમાં, કે આ કું સુલીએ ના ચડી જાઉં. સોરી ને ભાભી. હા પણ હવે ધ્યાન રાખજે. હા હા, અને તમે મને મોકલ્યા હતા ડોસાને? મોકલ્યો તો, પણ ખબર નહીં એ આવ્યો કે નહીં, મને એ જ નહીં ખબર. તું જઈને જોજે તો આવ્યો છે કે નહીં. એને તો તમે રહ્યો, હમણાં હું જઈને જોઉં છું. હમણાં અહીંયા રસોઈનો ટાઈમ થશે નહીં, ડોસો હજી શાક લઈને નથી આવ્યું. આપણે નવરા છીએ. ખરેખર આ બે જણે તો છે ને જિંદગી ઝંડ કરી નાખી છે. આવી ગયા, લઈ આવ્યા તમે શાક. શાક કેવી રીતે લેવું? પૈસા ક્યાંક પડી ગયા. પૈસા પડી ગયા? ક્યાં પડ્યા તમે પૈસા? શાક માર્કેટમાં બહુ ટ્રાફિક હતું ને કઈ ખબર ન પડી ક્યાં પડ્યા, ગોઈતા પણ મળ્યા નહીં. અરે રે, પૈસા પડી ગયા, આના કરતા તમે ક્યાંક પડી ગયા હોત ને તો સારું હતું અમારે. અહીંયા ક્યારની હું શાકની રાહ જોઈને બેઠી હતી કે હમણાં શાક લઈને આવશો ને શાક કરશું. આવ્યા ખાલી થેલી લઈને, બધાય પૈસા પડીને એવા શરમ ન આવી? ગોઈતા પણ ન મળ્યા. ગોઈતા પણ ન મળ્યા. નહીં હોય દાનત લઈ આવવાની, વાપરી નહીં વાઈશો ક્યાં? ક્યાંય નથી વાપરા. ક્યાંય નથી વાપરા. હવે ખાલી થેલી લઈને હું આવ્યા છો? મેં કઈ જાણી જો નથી પડ્યા, અહીંયા ટ્રાફિક બહુ હતો ને માર્કેટ, ક્યાં પડી ગયા કઈ ખબર ન પડી. હા તમે ક્યાં કઈ જાણી જોઈને કરો છો? અરે આવડી ઉંમર તમારી ધૂળમાં ગઈ, તમારાથી એક શાકના પૈસા નથી હચવાતા. બે બે છોકરા ઘરે છે, કાંઈક તો શરમ કરો. આવડી ઉંમર આવી ભૂલું કરીને આવો છો? કહું છું ખરા, મેં કઈ જાણી જોઈને જ પડ્યા. હા તમને તો કઈક કઈ એટલે ઉભા રહી છે. કહું છું તો ખરા, મેં જાણી જોઈને કઈ નથી કર્યું. તમે જાણી જોઈને કઈ નથી કરતા, નથી પૈસા મફત આવતા. ઓલા બે રાત દિવસ કમાય છે ને ત્યારે આ બધા પૈસા થાય છે. જાવ કમાવા તો ખબર પડે. આ તો મફતમાં રોટલા ખાવા હોય ને એટલે બધું સહેલું લાગે. પૈસા પડી જાય ને કઈ અફસોસ ન હોય. એ 100 રૂપિયા કેમ કમાય છે ને અમને ખબર છે. હું કરું હવે? કાંઈ નથી કરું. મારું મોઢું જો, અને જો ઈ નો જોવું હોય ને તો જાઓ મંદિરની બહાર, દઉં તમને વાટકો ને બેસી જાઓ. ઈ જે પૈસા આવે ને એનું શાક લઈને આવો, ખબર પડે તમને કે પૈસા કેમ કમાવાય છે. એટલે બીજી વાર જ્યારે ખોવો ને ત્યારે ભાન પડે. હવે ધ્યાન રાખે, બીજી વાર એવું નહીં થવા દઉં. અરે બીજી વાર એવું થશે ને તો હું ઘરમાં પગે નહીં મૂકવા દઉં. જ્યારે હોય ત્યારે આવી રીતે પૈસા વેડફો હો, જાવા માંથી. મફતના રોટલા ખાવા છે બસ, કમાવા જાવ તો ખબર પડે. આવીને ઉભા રહી ગયા, પૈસા ખોવાઈ ગયા. ઉધરસ થાય છે, મને તાવ આવ્યો છે, પણ કોઈને પડી જ નથી મારી. કેમ આવું બોલે છે? ક્યાં તાવ છે? જુઠ્ઠું કેમ બોલે છે? આ તો મેં દવા લીધી એટલે ઉતરી ગયો મને તાવ.
बना मने सर्दी थई गई छे ने सर्दी थई गई छे मने हां तो पण दवाखान जाऊ नथी जाऊ तो टेबलेट लेऊ मेडिकल माथी छे मारी पासे तो પછી શું પ્રોબ્લેમ છે પણ બધું તો છે તાવ નથી ખાલી શરદી છે દવા પણ છે અને કહે છે કે મારી કોઈને પડી નથી કેમ આવું બોલે છે હા તો એવું જ બોલું ને મારી બધાથી મોટી પ્રોબ્લેમ છે ને તમારા મમ્મી પપ્પા છે કેમ તો શું કેમ અરે આખો દિવસ ઘરમાં કઈ ને કઈ નુકસાન જ કરતા હોય છે એ દિવસે ટીવી બગાડી દીધું તો તમારે 1000 રૂપિયાનો ખર્ચો આવ્યો કાલે લોક બગાડી નાખ્યું તો 500 રૂપિયાનો ખર્ચો આવ્યો અને તમારા પપ્પાએ ઉપર મોટર ચાલુ રાખી દીધી મોટર બળી ગઈ એનો ખર્ચો અલગ ખર્ચા જ કરકર કરે છે નકરા ખર્ચા હું તો એમ કહું છું એમને અહીં નથી ફાવતું ને તો તમે એમને ગામડે મૂકી આવો અરે કોઈ કેવી વાત કરે છે હા ગામડે મોકલીશું ને તો દ્વારા દોડી તો મારે જ રહેશે પાછી હે કંઈક થશે બીમાર પડશે તો મારે દવાખાને લઈ જવાના તો પાછો અહીંયા ધક્કો ખાવાનો પાછા 1000 રૂપિયા બગાડવાના પાછા આવવાના 2000નો ધક્કો અને દવાના પૈસા અલગથી થાય એના કરતાં અહીંયા રે ને તો આપણી સાથે રહે તો અહીંયા કોઈ નાની મોટી બીમારી આવે તો આપણે દોડીને લઈ જવા થાય અરે તઈ પેલો બાજુમાં અશોક છે ને એ ગોડિયાને કહી દેવાનું એ ધ્યાન રાખશે એમનું અરે જો આપણા માવતર હોય ને તો આપણે ધ્યાન રાખવાનું બીજા કોઈ ના રાખે અરે કે દર વખતે થોડો અશોકને કહેવાય કે તું લઈ જજે એ પછી અશોકને આપણે એ આપણી રીતે સમજીને એને આપી દેવાનું આપણે એ તું પણ છે ને આ યાર કાનમાં કંઈક ભરાઈ ગયું લાગે છે જોતો કઈ છે ના કશું નથી અચ્છા તારી વાત સાંભળીને કેવું લાગ્યું મને બહુ સારું હા બધી ખબર પડે છે મને હજુ હું તને શું કહું હવે જો મમ્મી પપ્પાને ગામડે મોકલવાને એ મને વ્યાજબી નથી લાગતું કારણ કે એ ચિંતા મારે ને મારે જ રહેવાની છે એટલે છે ને જ્યાં સુધી છે ને ત્યાં સુધી અહીંયા રે તારે છે ને થોડુંક લેટ ગો કરી નાખવાનું બીજું શું હે અને આમ પણ મમ્મીને બધી વસ્તુની ખબર ના પડતી હોય ને તારે એને કહેવાનું કે તમે શાંતિથી બેસો હું બધું કરી નાખીશ તો તારે કરી નાખવાનું કેટલી વાર કીધું છે પણ તમારા મમ્મી તો છે ને આ ગજની થઈ જાય છે ગજની થોડી વારમાં ભૂલી જાય છે કંઈ કીધું હોય ને કે મમ્મી આ વસ્તુ મેં અહીંયા મૂકી છે હા હા કરશે અને 10-15 મિનિટ પછી પૂછ્યું હોય ને તો કહેશે મને નહીં ખબર રોજ રોજ મારે એમની સાથે લમણા કૂટવા પડે છે અરે હવે આમ સમજી લેને કે એની ઉંમર થઈ ગઈ છે એટલે આ ભૂલવાની બીમારી તો થોડી ઘણી થઈ ગઈ હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ હવે શું કરવું ને તો મને સમજાતું નથી ઉંમર એમની થઈ છે મારી નથી થઈ એમની લીધે મારે બી મારી ઉંમર એમને એમ જ જવા દેવાની અરે તારી ઉંમર ક્યાં એમને એમ જાય છે હે તું કેમ એવી વાત કરે છે હું તને ફરવા નથી લઈ જતો હે તું કે એ નથી કરતો બધું જ કરો છો પણ ઘરમાં સાચું કહું ને તો આમ શાંતિ નથી લાગતી આમ મગજ આમ ચીડચીડિયું થયા કરે છે ને આમ કંઈ મૂડ જ નથી આવતો જો તું મારી વાત સાંભળ થોડોક સમય શાંતિ રાખ થોડો સમય જવા દે પછી મમ્મી પપ્પાને સમજાવીને આપણે ગામડે મોકલી દઈશું બસ આમ તાત્કાલિક મોકલીશ ને તો એને ખરાબ લાગશે પ્લીઝ યાર તું મારી વાત તો સમજ હું એનો દીકરો છું હું એને કઈ રીતે કહી શકું તમે ગામડે જતા રહો સામે ચાલીને હે સારું બીજું તો શું થાય તમારા સિવાય તો કોઈ મૂકવા જવાનું નથી જો વિજયને કહીશ ને તો વિજય તરત કહે છે મને ભાઈ રજા નહીં મળે હું નહીં જાઉં હા મારો ધંધો એવો છે તો હું થોડો ફ્રી રહો તો મને કહે તમે જી આવો ને તરત મને જ કહેવાનો છે સારું બીજું તો શું કહું તમને તમારે જ્યારે મૂકી આવવા હોય ને ત્યારે મૂકી આવજો જો તો મોઢું બગાડીને કહીશ ને તો મજા નહીં આવે જો પ્રેમથી કહે ને ભાઈ થોડોક સમય સહન કરી લે ને પ્લીઝ મારા માટે સારું કરી લઈશ સહન બીજું તો શું એકવાર સ્માઈલ આપીને કે ને તમે પણ છે ને આમ બહુ સારું આવડે છે તમને આમ પોલિશ મારતા કારણ કે અમારા દા બાપ દાદા હતા ને પ્લાસ્ટરનો ધંધો કરતા એટલે અમને પ્લાસ્ટરનું લેવલ કરતા સારું આવડે હા બહુ સારું અરે જો આમ મીઠી મીઠી વાતો કરતી તો બહુ સારી લાગે જ્યારે ગુસ્સો કરે ને ત્યારે તો મને કેવી લાગે ખબર છે વાઘણ જેવી લાગે વાઘણ જેવી કેવી લાગો એટલે કે આમ હું કહેવાય કે આપણે પેલું શું કહેવાય વાઘણ વિફરેલી વાઘણ હા વિફરેલી વાઘણ એમથી વાત કરતી હોય ને ત્યારે કેવી લાગે ખબર છે કેવી લાગુ કહી દો હા કહી દો સાચે જ હા કહી દો જ્યારે તું આમ પ્રેમથી વાતો કરતી હોય ને ત્યારે એવું લાગે કે જાણે ઇન્દ્રની અપ્સરા નીચે ઉતરી અને મેનકાની જેમ મારી સામે બેઠી છે અને એના મોઢામાંથી આમ અમૃત જેવા
ફૂલો ચરી રહ્યા છે ત્યારે હું તારા પ્રેમમાં પાગલ થઈ જાઉં છું. હસી ગઈ જો તારે છે ને આમ જ હસવાનું. હા, આ ઘરની પ્રોબ્લેમ ઘરની બહાર આ બેડરૂમની બહાર રાખવાની. બેડરૂમમાં તો છે ને બસ તો ખીલેલી રે ને તો મને બહુ ગમે. હા, બહુ ડાયા ખીલેલી રે તો બહુ ગમે. તો પછી હવે શું કરવાનું છે? તો હવે તમારે જ્યાં જતા હતા તૈયાર થઈને ત્યાં જાઓ. અરે હા, કંઈક જવાનું છે. આ તારી વાત તો માં ભૂલાઈ ગયું, પેલો મારી રાહે જોતો હશે. મને ખીજા છે. આ ભૈરાઓની વાતમાં આવી જઈએ ને તો આપણે ફસાઈ જઈએ. હવે તું તારું જે લટકેલું મોઢું છે એમાંથી જરા ઊંચું કરીને મને તારો પ્રોબ્લેમ કહીશ. શું કહું પ્રોબ્લેમ? આ એક દિવસનું થોડું છે, આ રોજ રોજનું છે. અને હવે છે ને હું કંટાળી ગઈ છું. શું થયું? કયા બાબતથી કંટાળી છું એ તો કે મને. બાબતી છે કે મેં બાપુજીને મોકલ્યા હતા શાક લેવા માટે, બરાબર છે? અહીંયાથી આપ્યા તેને 500 રૂપિયા કે ઘરનું બધું શાક લઈ આવો, બરાબર? એ બાને તમારો જીવ મોકળો થશે. પૈસા ખોઈ ના ઉતાર્યા, મફત થાય છે પૈસા? પૈસા ખોઈ ના ઉતાર્યા? હા. કેટલા? 500 એ 500. 500 રૂપિયા મફત થાય છે. મારો કહેવાનો પ્રશ્ન એ છે, એ કમાવા જાય ને ત્યારે એને ખબર પડે. અને આવ્યા ખાલી થેલી લઈને. મેં કીધું ને ક્યાં શાકભાજી, તો મને કે પૈસા ખોવાઈ ગયા, હવે આવું નહીં થાય ને આમ ને તેમ ને. પપ્પા પણ છે ને 500 રૂપિયા કમાતા આ મારું પરસેવાનું ટીપું છે ને અહીંયાથી અહીંયા સુધી આવી જાય છે. હવે એને કેમ સમજાવું પપ્પાને કે જરા? પપ્પા એક નહીં, મમ્મીએ સવારમાં જાગ્યા નથી ને ટીવી ચાલુ કરી નથી. આપણે પૂછીએ ને, બા શું કરો છો? તમે નાહી ધોઈ લીધું? પૂજા પાઠ કરી લીધા? ના, બસ ભજન સાંભળું છું. અને આ ટીવી નકરી જોઈ જોઈને તમે વારે વારે મારી પાસે ટીવીના રિમોટ મગાવ્યા કરો છો. શું આ બધા ટીવી મમ્મી ટીવીના રિમોટ આ મમ્મી જ તોડી નાખે છે? મમ્મી નહીં, બાપુજી. બાપુજીને કંઈ સરખું દેખાતું છે નહીં. અને ટીવીના રિમોટ, મારો મોબાઈલ, મારા મોબાઈલમાં જે સ્ક્રેચ પડ્યા છે ને બાપુજીના કારણે પડ્યા છે. તો મેં તમને અત્યાર સુધી કીધું નહીં. મેં બાપુજીને આપ્યો તો વાત કરવા માટે, અને બાપુજીએ ધડિંગ કરતો જવા દીધો નીચે. આવું તો કેટલું હશે? આવા એકવાર પૈસા ખોઈને નથી આવ્યા, આવા 2-3 વાર ખોઈને આવ્યા છે. હવે એના ભરોસે મારે કયું કામ આપવાનું? તો એને શું ઘરમાં આવી રીતે નવરું બેસવાનું છે? પપ્પાનું પણ છે ને હવે ઉંમર સાથે સાથે છે ને એમનું આખું બોડી તો ધ્રુજે છે, એમના હાથે ધ્રુજે છે. અને એને તો એ ખબર નથી પડતી કે આ મારે કોઈ પણ કામ હોય ને તો મારે જાતે ન કરાય, આ પડી જશે તો નુકસાની થશે, મારે તમને સીંધી દેવાય. પણ હવે ચારે બાજુથી હું મારો મગજ પણ કામ નથી કરતો. જ્યારે ઘરે આવું ત્યારે કાંકનું કાંક તમારું બા અને બાપુજી વિશે, બા અને બાપુજી વિશે, ને બા વિશે, ને કાંઈક ને કાંઈક ચાલુ જ હોય છે. હવે તમારે તો ખાલી સાંજે સાંભળવું પડે છે. આખો દિવસ એના ભેગા રહ્યો ને તો ખબર પડે કે કેવો તમારો જીવ ખવાઈ જાય છે. એના કરતાં હું તમને શું કહું છું કે આ બાપુજીને છે ને ક્યાંક નોકરી ગોતી દો. એ બાને છે ને એ બહાર રહેશે, કામ કરશે, એનો જીવ સચવાશે. અને બીજા નંબરમાં કે ઘરમાં 2-5 રૂપિયા તો આવશે. તારી વાત સાચી છે નિકી, અને આમ પણ તારી વાત સાચી છે. હું ના નથી કહેતો, થઈ જાય એવું બધું. હવે તમારે આખો દિવસ ઘરે રહેવાનું હોય ને એટલે, અને આ ગવઢિયાના મગજ પણ છે ને નાના છોકરા જેવા હોય છે. અને બહુ જો એમને કહીએ ને તો મોઢું ચડાવીને બેસી જાય છે. શું મોઢું ચડાવીને? ફ્રસ્ટ્રેટ થઈ જાઉં છું હું તો. ક્યારેક ક્યારેક મને ને સુષ્મા ભાભીને તો એમ થાય કે આ ઘરમાં પૈણીને ન આવ્યા હોત ને સારું હતું. હવે તું છે ને ચિંતા નહીં કર. તે જે કીધું ને કે એમને કંઈક આછી પાતળી નોકરી ગોતી દો. હવે હું છે ને મારો એક મિત્ર છે ને એમને પૂછી લઉં છું, અને પપ્પાને પણ પૂછી લઉં છું કે કંઈક આછી પાતળી નોકરી કરે ને. પપ્પાને કાંઈ પૂછવું નથી, તમે નોકરી ગોતી નાખો. પપ્પાને કહો કે કાલથી નોકરીએ જવાનું છે, વાત ખતમ. એમાં પૂછવાનું ન હોય, હવે શું એને પૂછવાનું છે? અને કાંઈ તમે એને પૂછશો તો એ હા પાડશે કે હા હા હું નોકરીએ જઈશ? અરે એને એ અહીં બારે હિચકે બેસવા મળે ને તો એને કાંઈ નથી જોતું. પણ નિકી એને પૂછવું તો પડે ને, નહીં તો પાછા મોઢું ચડાવીને બેસી જશે કે મને જરા પૂછવું તો તું મારાથી થાય ને ન થાય ને. હવે મને ખબર છે કે વોચમેન માં આખો દી બેસવાનું જોઈને ટલ્લા જ મારવાના હોય, પણ છતાં ભી આમને પહોંચાય નહીં એટલે એમને પૂછવું જરૂરી છે. થોડું એક પ્રમાણે પૂછી લેવા દે ને. કોઈને પૂછવું નથી, હું તમને કહી દઉં છું. એને શેનું મોઢું ચડી જાય? આપણા પૈસે તો નભે છે, બેઠા બેઠા રોટલા તોડે એના કરતાં કામ ગોતી દે, એમાં શું ખોટું છે? તમારે કહેતા જીવ ન હાલતો તો હું કહી દઉં. અરે ના ના ના, ખોટું કાંઈ નથી. અને તું પણ નહીં કહેતી, કામ ધંધા આગળ રહેશે ને તો ઘરે થોડું ઓછી હેરાન ગતિ કરશે. કાંઈ વાંધો નહીં, હવે તું આ બધું છોડ, ટેન્શન નહીં લે. હું છે ને વાત કરું છું મારા મિત્રને. તમારા મિત્ર સાથે આજે વાત કરી લ્યો, બરાબર છે? ને એવું હોય ને તો કાલ કે પરમ દિવસથી જેને નોકરી ભેગા કરજો. મારે કાંઈ આ ઘરમાં માથાકૂટ નથી જોતી, અને ડોસીમાનું તમે કાંઈકનું કાંઈક કરી લેશું. કાંઈ વાંધો નહીં, ભલે ચાલો હું વાત કરી લઉં છું. હા, શું વિચાર કર્યો છે? કઈ નહીં, બબ્બે દીકરા છે, બબ્બે બહુ છે,
ને કેટલું દુઃખ ને ત્રાસ આપે છે આપને, એવી રીતે જીવાય, આવું જીવન જીવવા કરતા તો મરી ગયા હોય એ સારું કહેવાય. અને છોકરાઓને કહે છે તો છોકરાઓ એના થઈ ગયા છે, એ આપણું કંઈ સાંભળતા નથી. કૂતરું હોય ને કૂતરું, એને લોકો થોડીક સારી રીતે રાખે ને બચકારે ને રોટલાને બટકું નાખે, આપણને તો હાવ કૂતરા કરતાં બે જ આમ અડધૂત કરીને રાખે છે. ક્યાં ભવનો બદલો લઈને એ કંઈ ખબર પડતી નથી, આપણને તો બે વહુ મળી છે કોઈ. સવારથી હું બધું જ કામ કરું, રસોઈ કરું, ઘરનું કામ કરું, તો એ કે તમે કોઈ કામ નથી કરતા, તમે બેસી રહ્યો છો. 5 મિનિટમાં તૈયાર જોઈએ, 5 મિનિટમાં તૈયાર જોઈએ, તો હું મારી કંઈ જવાની છે હવે કે હું 5 મિનિટમાં બધું રેડી કરીને એ લોકોને ખવડાવું? થોડો તો ખ્યાલ કરવો જોઈએ, પોતાના મા બાપ સાથે આવું થતું હોય તો એ લોકોને કેવું લાગે. મને જો ને ઓલી મોટી શાક લેવા મોકલો તો ખિસ્સામાં પૈસા ક્યાં ગયા, પડી ગયા કે કોઈ કાઢી ગયું? અહીંયા ગીરદી હતી માર્કેટે, કાંઈ ખબર ન રહી. કેવો મને તો લાગ્યો, મને કે તમે તો એમ કે તમે નાટક જ કરો છો, નાટક જ કરો છો. સાચું કહેતા હોય તો એ કે તમે નાટક કંપનીમાં વૈયા જાઓ એવું કહે. મારે તો જીવવું જ નથી, મારે તો મરી જવું છે, મારે નથી જીવવું. એમ એટલું બધું ઓછું નથી લગાડવું? આપણે કહે છે આપણા આપણે હાવ હાથ ભાંગી નથી ગયા, ભલે મારે પગ દુખે છે ગોઠણ, આપણે હવે છે ને ગામડે જ વયું જવું છે, અહીં રહેવું જ નથી. તને બહુ શોખ હતો આપણે છોકરા ભેગા જાય, છોકરા ભેગા જાય, હું અહીંયા આવીને ફાયદો કર્યો? આશા તો હોય ને દીકરાઓની, ઓલા ભાવનો બદલો લે છે આપણી આઈ રહ્યા. એ તો ઉપરવા રોજ જાણે છે કે આપણી જોડે એ કયા ભાવના બદલા વાળી રહેલા છે. આવી હોવું તો કોઈને નહીં હોય, આપણે ગામડે વયા જઈએ. હવે તમારી ઈચ્છા હોય તો આપણે ગામડે વહી જઈએ, ચાલો. એ આપણે જમીન તો છે, એમાંથી ખાવું ને જે ઘટશે તો તમે થોડીક વેચી નાખશો સહેલી બાકી, પણ આને હવે આનાથી છુટકારો મેળવવો છે. આપણે અહીંયા આપણે મહેનત અહીંયા કરીએ છીએ તો ગામડે કરીશું, ગામડે આનાથી અડધી નહીં કરવી પડે. આપણે મહેનત કરીને ખુશી ખુશી રોટલો ખાઈ એ મીઠો લાગે, આ ગમે એ ખાઈ આપણે ઝેર જેવું લાગે. મારો પગ દુખે છે તો શાક લેવા મોકલે, અને કાલ તો પેલો ટાંકો ભરવા તો રોજ ઉપર જાઉં, અને કાલે મારી પાસે બધા પંખા સાફ કર્યો, ધૂ ઝાડા દિવાળી આ બધું કરી નાખો કે મારાથી થતું નહોતું, તો એ ઉપર ટેબલ ઉપર ચડાવીને બધું સાફ કરાવ્યું. હાન થયું ને તો 8 વાગ્યા મને ઊંઘ આવી ગઈ, એટલા મારા પગ દુખતા હતા. મેં બામને શીશી માંગી તો ન આપી, મને કે તમારે પગ મટાડીને ક્યાં જવું છે? તો કામ કેવી રીતે કરશું, તમારા ઓર્ડર પૂરા કોણ કરશે? અને પાછા તો એમ કે તમે મફતના રોટલા તોડો છો. મફતના રોટલા તોડીએ છે બાપે, દીકરા નાનપણથી મોટા કર્યા, બનાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, આ બધી જો આ બધી કેટલી તેની લીલા છે. પેટમાં ખાધું નથી, છોકરાને મોટા કરીને ભણાવ્યા ગણાવ્યા બધું કર્યું ને અહીંયા મોકલા શહેરમાં. આપણે ગામડે ગામડે જોઈએ છે, અહીંયા કંઈ રહેવું જ નથી, એક દે રહેવું નથી મારે તો. શું કરીએ, છોકરાને વહુઓને બોલાવીએ ને? બોલાવો બોલાવો. રાજ, વિજય, વહુઓ. હા મમ્મી. પપ્પા તમે બોલાવી અમને. હા બોલો ને પપ્પા, શું કામ હતું? કામમાં તો એવું છે ને, અમે હું તાર બા બે દેશમાં જાય છે. મારાથી હવે મહેનત બનતી નથી, એમ કહે છે સવારથી બધું કામ તમે એકલા કરો, પપ્પાને બજાર મોકલે, ટાંકા પર મોકલે, આ ઉપર પંખા સાફ કરો, ફલાનું કરો, એ બધું હવે એની ઉંમર છે કામ કરવાની? ને મારે કંઈ રસોઈ કરવાની 6-6 માણસની કંઈ મારી કેપેસિટી છે બેટા? ને ના થાય ને તો એટલું બોલે છે કે ના પૂછવાની વાત. એટલે અમે એવો વિચાર કર્યો કે અમે ગામડે વહી જઈએ ને અમે અમારું બાકીનું જીવન ત્યાં શાંતિથી વિતાવીશું, ખેતી કરીને.
અરે મમ્મી મારી વાત સાંભળો, એમને હવે ઘરે પંખા ને બીજું બહાર જે બધું એમનું કામ કરવા મોકલે છે ને એ હવે નહીં કરવું પડે, કારણ કે મેં છે ને પપ્પા માટે એક સરસ મજાની નોકરી ગોતી છે અને ત્યાં એમને ખાલી બેઠા બેઠા જ કામ કરવાનું છે, બીજો કાંઈ એમને વાંધો આવશે નહીં. વોચમેનની નોકરી મેં એક તમારા માટે ગોતી છે પપ્પા. મસ્ત વિજય, તું આ શું બોલે છે? હા, મારે પપ્પાને વોચમેનની નોકરી કરાવી છે. પણ એમાં શું વાંધો છે? તો બેઠા બેઠા ખાલી ધ્યાન રાખવાનું હોય છે. એના કરતાં તો છે ને પપ્પાને લોકો ગામડે જતા રહે ને એ જ સારી વાત છે. પપ્પા આવી રીતે વોચમેનની નોકરી કરે ને એ મને ગમતી વાત નથી. હા, રાજભાઈ સાચું કહે છે. મમ્મીને ને પપ્પાને અહીંયા ન ગમતું હોય, અહીંયા ન ફાવતું હોય તો એ ગામડે જતા રહે તો સારું છે ને એના માટે. કાં ભાભી? હા, સાચી વાત છે. એમને એનું વાતાવરણ માફક ના આવતું હોય તો એ જઈ શકે છે ત્યાં. કમસે કમ શાંતિથી રહેશે તો ખરા ત્યાં. હા, એ સાંભળવાનું બાકી રહી ગયેલું હતું તમારા લોકોના મોંમાંથી કે અમે શાંતિથી ત્યાં જીવશું. અમે પહેલી જિંદગી પણ કરી તો ગામડામાં જ કાઢી છે આખી, અને હવે પાછલી જિંદગી પણ અમે ગામડામાં જ કાઢશું. ને અમે બે દીકરા ને જન્મ આપ્યો, મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, બસ અમારું અમારું બધું કર્તવ્ય અમે પૂરું કર્યું. પાછું અમે જ્યાં હતા ત્યાં આવી ગયા. તે એ તમને કોઈને અમારી લાગણી તો છે જ નહીં કે અમારા મા બાપ આ ઉંમરે એકલા કાંઈ થયું મૂક્યું તો કોણ અમને જોશે? કંઈ નહીં, અમારો ભગવાન છે જો અમારો બેઠેલો જ હજાર હાથ વાલો. આ દિન સુધી એ જ અમને રાખ્યા છે અને પાર્યા છે તો હજુ એ જ અમારું જોશે, એ જ કરશે. મમ્મી, અમે ક્યાં કહીએ છીએ કે તમે ગામડે જતા રહ્યો. તમે ને પપ્પા જ કહે છે કે તમારે ગામડે જવું છે. તો જાવું જ પડે ને. સવારથી તમે લોકો કહે કે મમ્મી બેસવાનું નહીં, તમારે પૂંજા નહીં કરવાની, તમારે રસોઈ કરવાની, તૈયાર જોઈએ, પાંચ મિનિટમાં આમ જોઈએ. તો બધું કંઈ મારી કંઈ એ ઉંમર છે પાંચ મિનિટમાં કરીને આપી દેવાની તો હું ઘરની નોકરાની શું? મમ્મી, એવું અમે તમારી સાથે કંઈ કર્યું નથી. કર્યું જ છે. પૂછ તારી જેઠાણી થાય તેને. તો પછી શું કરવું મારે? મારાથી નહીં બને. મારાથી મારા ગામમાં મારા ઘરમાં મારાથી જેટલું થશે હું કરીશ. અને મેં શાંતિથી મીઠો રોટલો ખાઈશું. આવો કરવો જે જેવો રોટલો મારા ઘરેથી ઉતરતો નથી. જો મમ્મી, આ ડિસિઝન છે ને તમે જાતે લીધું છે. અમે તમને નથી કહેતા પરાણે કે તમે ત્યાં ગામડે જતા રહો, એટલે તમે અમારી ઉપર ના આવશો. તમે અહીંયા બે કામ કરી છું લીધા તો એનો મતલબ એવું નથી કે તમારા બે દીકરાની સામે તમે સંભળાવો અમને. બે કામ કરીશું લીધા સવારથી ઉઠે એટલે કે તમારે ભજન નહીં સાંભળવાનું, આમ નહીં કરવાનું, આ કામ પતાવી લેવાના, બધા કામ પૂરા કરવાના. બજાર તો તમે પપ્પાને કહે કે તમારે બજાર જવાનું, તમારે આ કરવાનું, એ હવે અમારી ઉંમર નથી. એટલે આજ જે અમે આજ બેસીએ હૈયા ત્યાં સુધી બધું અમારું છે ગામડામાં. જે દી અમે બે ના હોય ત્યારે તમારે બે ભાઈ હોય જે બે હિસ્સે લઈ લેવું હોય તમે લઈ લેજો, પછી અમારે કોઈ રોકટોક નથી. આ બધું તો હોવું ને કહેશ ને, આ બધું એને આપણને નોકર કરતા ખરાબ રીતે અહીંયા રાખ્યા છે, એમાં એ બેનો વાક જ નથી. એ તો પારકી છે. આ પોતાના જે એ આપણું માયના નથી તો પારકીને કહેવાનો શું મતલબ છે? એને આપણું પેટમાં નથી પડ્યું તો આ તો પારકી છે, એને આપણે કંઈ કહેવાનું આવતું જ નથી. એ લોકોએ જુલમ કર્યું છે ને છોકરાઓએ એટલું જોયું નથી ને આપણે છોકરાઓને કહ્યું નથી એટલે છોકરાઓને ક્યાંથી ખબર પડે? બે ત્રણ વખત કીધું પણ એ જ એના થઈ ગયા છે. એમાં એ લોકો શું કરે પછી? હવે આ બે જણા છે ને એની વહુ ના થઈ ગયા છે, આપણા છે જ નહીં. અરે પપ્પા, તમે શું બોલો છો? તમને કેટલી વખત મેં અમે કીધું હતું કે આ તારે ઘરવાળી કેટલા અમને ત્રાસ આપે છે તો તમે કીધું આ હું એને કહીશ, હું એને વાત કરીશ, એમ કરી રાખું અને જવાબ જ સરખો આપ્યો નહીં. અરે પણ તમને ત્રાસ આપી આપીને શું ત્રાસ આપ્યો? હવે તમને ના ના એ ત્રાસ નો કે પંખા સાથે કામ કરો. બસ બસ, હવે તમે શાંતિ રાખો. વિજય, પપ્પા સાચું જ કહી રહ્યા છે. ભૂલ એ લોકોની નથી પણ ભૂલ આપણા બે ભાઈઓની છે, કારણ કે આપણે જ આપણી પત્નીઓનું માનીને એને ક્યારે કંઈ કીધું નહીં. એને હથેળી ઉપર રાખીએ છીએ પણ એને આપણા મા બાપ નથી જોતા. એને તો પછી એને મોશોક પૂરા કરવા છે. ભૂલ આપણી જ છે કે આપણે એની બધી વાત માનતા રહ્યા. ભૂલ આપણી જ છે કે આપણે આપણા મા બાપનું દર્દ ક્યારેય જોયું જ નહીં. ભૂલ આપણી જ છે કે જેણે આપણને નાનપણથી મોટા કર્યા. ભૂલ આપણી જ છે કે એનું આપણે ક્યાંય જોઈ ના શક્યા અને આ બંનેની વાત માનીને આપણે એને કાંઈ નથી. મમ્મી પપ્પા,
તમે લોકો છે ને ગામડે જતા રહો, કારણ કે હા બેમાંથી એકે તમને સાચવી નહીં શકે, અને અમે એને વધારે કહેશું ને તો એ વધારે તમને તકલીફ આપશે, એના કરતાં તમે લોકો ગામડે જતા રહો, ત્યાં તમે શાંતિથી જીવી તો શકશો, ત્યાં તમારે આ ઘરના ઢહડા તો નહીં કરવા પડે, તમારા બે જણાનું શાંતિથી તમે ગુજરાન ચલાવી શકશો, અને કીધું છે ને કે લગ્ન પછી દીકરો મા બાપનો નથી રહેતો, તો એ સાચું છે પપ્પા, કારણ કે દીકરો છે ને ચારે કોરથી પીસાતો હોય છે, એની બાયડીનું માને, માનું સાંભળવાનું, બાપાનું સાંભળવાનું, બહારના વ્યવહાર સાંભળવાના, ઘરના વ્યવહાર સાંભળવાના, છતાં પણ માં એમ કહે છે કે બાયડી ઘેલો થઈ ગયો, જો માની વાત માનીએ તો બાયડી એમ કહે છે કે માવડીઓ થઈ ગયો, હા દીકરો કરે તો શું કરે, એટલે તો મેં કહેતા નહોતા એટલું ને સહન કર્યું, સવારથી ઉઠીને બધા ધસાડા કર્યા મેં આટલા ટાઈમ સુધી, હવે મારાથી નથી બનતું અને ધસાડા કરતા મારે સાંભળવું પડે, એ લોકોના તાબામાં રહેવું પડે, એના કરતાં હું મારી રીતે અમે બે માણસ શાંતિથી અમારું જીવન વિતાવીશ, છોરું કછરું થાય છે, માવતર કમાવતર નથી થવાના બેટા, સાચી વાત છે મમ્મી, એટલે તમે લોકો કંઈ ખોટું ના માનતા, અમને નિરાંતે ગામડે પહોંચાડી દો, અમે ગામ જઈ બાકીનું અમારું જીવન અમે સુખે સુખે જીવીએ ભગવાનના અધીન, અરે ને જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે જરૂર અમને મળવા આવજો, તમે બસ આમ રડો નહીં, આ છે ને બધી ભૂલ આ તમારા બંનેની છે, અને આવા દાખલા છે ને ખાલી, રાજ તારી વાત પણ સાચી છે, આ દાખલા ખાલી માત્ર ને માત્ર આપણા ઘરમાં નહીં, આ દાખલા છે ને બે ઘર મૂકીને એક ઘરે, બે ઘર મૂકીને એક ઘરે, બિચારા માવતર છે ને બાયડીઓને ખોટું લાગી જશે, હું આમ કરીશ તો મારી નાની વહુને આમ લાગી જશે, હું તેમ કરીશ તો મારી મોટી વહુને આમ લાગી જશે, એટલા માટે કેટલાય માવતર આ બાયો માટે ને આપણા માટે બિચારા ભોગ આપી આપીને ગામડે બિચારા હેરાન થાય છે, અને છોકરાઓ અહીંયા એસીમાં જલસા કરે છે સૂતા સૂતા, બાયડીઓને જરાક પણ જો વધારે કામ કરવું પડે એટલે જોર આવે છે, આ દાખલા છે ને એક ઘર મૂકીને એક ઘરે છે, એટલે તારી વાત સાચી છે ભાઈ, મારી આંખ ઉઘડી ગઈ છે, આમાં ઘણા માવતર ભોગ આપે છે, એ બિચારા કહી નથી શકતા એટલા માટે કે એમના છોકરાની હોવો ક્યાંક એમને છોડીને ચાલી ન જાય, એટલા માટે આ મા બાપ ભોગ આપે છે, અને મને માફ કરજો, અને આવેશમાં આવીને થોડો સમય મેં આ મારી પત્નીની વાત પણ માની લીધી હોય ને તો એ બદલ મને માફ કરજો, હું તમારી માફી માંગુ છું, બસ ને શાંતિ થઈ ગઈ ને તને, હવે આખરે મમ્મી પપ્પા જઈ રહ્યા છે ગામડે, હવે તમને આ ઘરમાં આઝાદી મળી જશે, કોઈ રોકટોક કરવાવાળું નહીં મળે, હે તમારી મનમાની કરજો, ધણીને ખવડાવવું ટાઈમે તો ખવડાવજો, ના ખવડાવો તો પણ કાંઈ નહીં, હવે તો મમ્મી પપ્પા ગામડે જઈ રહ્યા છે, તમને મોકળું મેદાન મળી જશે, દેરાની જેઠાની મળીને ગરબા રમજો ગરબા, મમ્મી પપ્પા માફ કરી દેજો, અમે લોકો છે ને ખબર નહીં અમે કયો એવો અમારો પાવર બતાવતા હતા ને એ જ અમને નહોતી ખબર, સાચા અર્થમાં કહું ને તો અમારા મા બાપના સંસ્કાર લચવ્યા છે, અમે સીધા મોઢે તમારી સાથે વાત સુદ્ધા નથી કરી, તમારી સાથે નોકરો જેવો વ્યવહાર કર્યો, પારખા જેવું વર્તન કર્યું, માફ કરી દેજો, માફીના લાયક તો નથી અમે, પણ તમે અહીંયા જ રહેજો, તમારે ક્યાંય જવાની જરૂર નથી, હા મમ્મી ભાભી સાચું કહે છે, અને પપ્પા હું છે ને તમારી સામે બોલવાને લાયક નથી, મને ખબર છે કે મેં તમને જે શબ્દ કીધા છે ને કે ઘરમાંથી હું તમને વાટકો આપું ને તમે મંદિરે જઈને ભીખ માંગો, આવા શબ્દ કદાચ કોઈ કે મારા બાપને કીધા હોત ને તો હું ના સહન કરી શકત, એટલે હું તમારી પાસે હાથ જોડીને માફી માંગુ છું કે પપ્પા મને માફ કરી દો, આ ઉંમરે તો અમારે તમારી સેવા કરવી જોઈએ, અને એની જગ્યાએ અમે તમારી સાથે એવું વર્તન કરતા હતા, અને વિજય
હું જ બોલી હતી ને કે પપ્પાને કામે મોકલી દો, એને ખબર પડે કે બે પૈસા કેમ કમાવા. પણ અમે એ ભૂલી ગયા હતા કે આજ દિન સુધી આ તમારી કમાણી, આ તમારી મહેનતના પૈસામાં અમે રાજ કરીએ છીએ. એટલે અમારાથી થઈ ગઈ છે અજાણતા ભૂલ, પણ અમને માફ કરી દો ને. તમારે ગામડે નથી જવું, તમે અહીંયા જ રહ્યો. ના બેટા, અમે તો તમને બધાને માફ કરી દીધા. અમે તો મા બાપ છીએ, અમારું દિલ, અમારું બહુ કોમલ દિલ છે. અમારીથી કંઈ ભૂલ થાય તો અમે પણ માફી માંગીએ છીએ, પણ અમને ગામ જવા માટે ના રોકશો. બસ હવે અમારે તો ગામ જ જવું છે. હવે અમારી બાકીની અધૂરી જે જિંદગી છે એ અમારા ગામડામાં બની રહી છે. હવે નથી રોકાવું. સારું મમ્મી પપ્પા, તમારે જો જવું જોઈએ ને તો હું તમને આજે જ મોકલી દઈશ. આ લોકોને પણ શાંતિ થઈ જાય. અમે તો ગામડે જતા રહેશું, તમે હવે એને કાંઈ કહેતા નહીં. તમારું ઘર શાંતિથી ચલાવજો, હવે સુખ શાંતિથી રહેજો. ભગવાનની એટલી જ પ્રાર્થના કરું. હવે વિજય, તું ગામડે જઈને મમ્મી પપ્પાને મૂક્યા. અને મમ્મી પપ્પા, અમે તમારી દીકરા આવવાની ફરજ અહીંયા તો નથી નિભાવી શક્યા, પણ તમે ગામડે રહેશો ને તો પણ હું તમને ક્યાં ઓછું નહીં આવવા દઉં. કારણ કે ઘણા દીકરાઓ મારી જેમ એની ઘરવાળીના દબાણમાં આવી ગયા હોય છે, અને એના હાથ નીચે એને રહેવું પડતું હોય છે. બાકી કોઈ દીકરો એના મા બાપને દુઃખી કરવા નથી માગતો, પણ ઘણીવાર એવી સ્ત્રીઓ ઘરમાં આવી જાય છે ને એ ઘરને વેર વિખેર કરી નાખે છે. તમે ત્યાં શાંતિથી રહેજો, બાકી હું તમારી બધી સુવિધાઓ આથી પૂરો પાડીશ. મને માફ કરજો મમ્મી. Thank you.